नमस्कार समाचारों साथे हूँ छु विधि। सौथी पहला वात जामनगर नी करीए कि ज्यां जीजी हॉस्पिटल मां रखड़ता श्वान नो वीडियो वायरल थयो छे। हॉस्पिटल मां आटाफेरा साथे दर्दियोना बेड मां श्वान आराम फरमावी रहा छे। आप जुओ जीजी हॉस्पिटल कि ज्यां रखड़ता ढोर बाद हवे श्वान नो आतंक वीडियो मां देखाय छे। जीजी हॉस्पिटल मां दर्दियोनी सुरक्षा ने लईने हवे सवालो सर्जाय छे। तो आ वीडियो में आपने बताई रहा छे हॉस्पिटल नु निंभर तंत्र। आप जुओ ज्यां दर्दियो नी सारवार नी पूर्ति तकेदारी राखवानी होय त्यां क्यारेक ढोर नो अडिंगो देखाय तो क्यारेक श्वाना आटाफेरा देखाय। आ दृश्यो में आपने बताई रहा छे ए जामनगर नी जीजी हॉस्पिटल ना छे ज्यां दर्दीना खाटले पण श्वान आराम फरमावतो जोवा मळे छे। नीचे सूतेला दर्दीना परिजनोनी आसपास तो फरे ज छे, परंतु आप जुओ कया प्रकारे हॉस्पिटल मां श्वान नो आतंक छे। लोको स्वस्थ थवा माटे जाय छे अने एवा मां शुं ढोर अने श्वान नी वच्चे रहेशे? दर्दीઓએ સવાલ થઈ રહ્યો છે। આપને દ્રશ્યો જામનગરની જીજી હોસ્પિટલના બતાવી રહ્યા છે કે જ્યાં દર્દીઓના જીવ સાથે ચેડા થતા હોય તે પ્રકારનું સ્પષ્ટ દેખાય છે। એક તરફ દર્દીઓ છે અને બીજી તરફ ત્યાં શ્વાનના આંટા ફેરા છે। ક્યાંક દર્દીના પરિજનો જે નીચે સૂઈ રહેલા છે। શું તમે હજુ પણ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટીએ 90,000 થી વધુ દંપતીના જીવનમાં ખુશીઓ આપી છે। આજે જ કોલ કરો 7825893603। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પર મેળવો શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને બધાને આપો ખુશખબર। તેમની અવારનવાર સામે આવતા હોય છે। હોસ્પિટલની અંદર ઢોરે અડિંગો જમાવી હોય તેવા બનાવો અનેક વખત સામે આવ્યા છે। ફરી આજે શ્વાન જે છે તે દર્દીઓના વોર્ડમાં સૂતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। કયા પ્રકારના પગલાં લેશે, કયા પ્રકારની બેદરકારી સામે આવી છે તે જાણવાનો પ્રયાસ કરશું। હોસ્પિટલમાં આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે, હાલ જે વિડીયો સામે આવ્યો છે, કયા પ્રકારની પગલાં લેવામાં આવશે, કેવી કયા પ્રકારની ગંભીર બેદરકારી માનો છો? સંસ્થા ખાતે આમ તો જે ફરજ બજાવતી સિક્યુરિટી ગાર્ડને સતત સૂચના આપવામાં આવે છે કે દર્દીઓને ઢોર અને કૂતરાની થી બચાવતા રહેવા, પરંતુ આજે વિગત સામે આવી છે તેના સંદર્ભે જે તે વોર્ડના નર્સિંગ સ્ટાફ અને ક્લાસ ફોરને તાત્કાલિક ધોરણે સખત શબ્દોમાં સૂચના આપવામાં આવશે કે આ પ્રકારની કોઈ પણ જાતની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે। સંસ્થાના આ બાબતે થોડાક લિમિટેશન્સ છે કે સંસ્થામાં ઘણા બધા ગેટ છે અને બીજું ફૂડ જે છે દર્દીના રિલેટિવ્સ ઘણી વખત જે ગ્રાઉન્ડમાં કે એમાં ડિસ્કાર્ડ કરતા હોય એને કારણે કૂતરા અને ગાયોને થોડુંક આકર્ષણ આ ખોરાકનું રહે છે। તે ઉપરાંત છેલ્લા 10 વર્ષથી જનરલ એડમિનિસ્ટ્રેશનની મદદથી આ ગાય અને કૂતરાને કાઢવાના અમે ખૂબ પ્રયત્ન કરી ચૂક્યા છીએ, પરંતુ અમુક નિયમો અને સામાન્ય જનતાની લાગણીને કારણે આ બાબતમાં 100% પરિણામ નથી આપી શકાયું। છતાં અમારા પ્રયત્નો ચાલુ છે। સિક્યુરિટીને વારંવાર સૂચના આપવામાં આવે છે, કડક શબ્દોમાં સૂચવામાં આવે છે। અમે પણ દિવસમાં 2-3 વખત હોસ્પિટલમાં રાઉન્ડ લઈએ છીએ અને આ પ્રકારની પ્રવૃત્તિ ઓછી થાય એવું કરીએ છીએ, પણ આજનો જે વિગત બની છે તેમાં તો જે તે લોકલ વોર્ડના નર્સિંગ સ્ટાફ અને વોર્ડ બોયને તાકીદની સૂચના કરી અને બહુ ઝડપથી આનું નિવારણ લાવી માટવા માટે અમે સક્રિય થઈ ગયા છીએ। સરકારી હોસ્પિટલ ખૂબ જ મોટી છે, મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવતા હોય છે, સિક્યુરિટી અહીં છે, સીસીટીવી કેમેરા છે, તેમ છતાં આ પ્રકારના બનાવો સામે આવ્યા છે, જો કોઈ બેદરકારી સામે આવે તો તેની સામે કયા પ્રકારના પગલાં લઈ શકાય? વારંવાર પરિપત્રોથી મૌખિક અને મિટિંગમાં સિક્યુરિટી સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડ, નર્સિંગ સ્ટાફ અને વર્ગ 4ને આ બાબતની સખત સૂચના આપવામાં આવેલ છે। વિદ્યાર્થીઓ તરફથી પણ આ રજૂઆત મળતી રહે છે। જાહેર જનતા અને જનરલ એડમિનિસ્ટ્રેશન સાથે મળી અને હોસ્પિટલના સ્ટાફને આ બાબતમાં જો મદદ કરશે તો જરૂરથી આપણે આ મુશ્કેલીમાંથી ઝડપથી બહાર આવી જઈશું। હોસ્પિટલની અંદર અનેક પ્રકારના ગેટ હોવાના કારણે અને મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાના કારણે જે ઢોર છે તે અનેક જગ્યાએથી પ્રવેશતા હોય છે અને હોસ્પિટલની અંદર પણ જોવા મળતા હોય છે। હાલ સિક્યુરિટી, નર્સિંગ સ્ટાફ તમામ સામે તપાસ પૂછપરછ કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી સામે આવે તો તેની સામે પણ પગલાં લેવાની હોસ્પિટલ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે। કેમેરા પર્સન હિરેન ગાંધી સાથે દિવેશવાળા TV9 જામનગર।
तो एवं नहीं कि हॉस्पिटल में श्वान की आ कोई पहली घटना हो। अगाउ ऑगस्ट महीना में जीजी हॉस्पिटल में रखड़ता ढोर की लटार जोवा मळी हती। आपनी टीवी स्क्रीन पर ना बन्ने दृश्यों जुओ। पहली तस्वीर में जीजी हॉस्पिटल में रखड़ता ढोर ना त्रासना दृश्यों छे। बीजी तस्वीर में हॉस्पिटल में रखड़ता श्वान नो आतंक देखाय छे। आम सरकारी हॉस्पिटल ना नठोर तंत्रना दर्शन थई रह्या छे अने दर्दीओ हॉस्पिटल में ज असुरक्षित अनुभवी रह्या छे।